સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાડસમાન એપ્રોચ રોડ ઉપર છેલ્લા ચાર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અડધો એપ્રોચ રોડ ઉપર અંધાર પડતો રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં. પ્રાંતિજ ત્રણ રસ્તાથી એપ્રોચ રોડ ઉપર નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી સોસાયટીના રહીશો, દુકાન માલિકો તથા રોડ ઉપરથી અવર જવર કરતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ એપ્રોચ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડેલ છે, તો બીજી બાજુ એપ્રોચ રોડ ઉપર અંધારપટ છવાતા અવર જવર કરતા વાહન ચાલકો ખાડાઓમાં પટકાય છે. ત્યારે એપ્રોચ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સોસાયટી, શિવમ સોસાયટી, પાંચ બંગલા, ગંગોત્રી પાર્ક સોસાયટી, માતૃછાયા સોસાયટી તથા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ સુધી સ્ટ્રીટ લાઇટોના 20 ઉપર જેટલા વીજપોલ બંધ હોય હાલ તો અડધો એપ્રોચ રોડ ઉપર અંધારપટ છવાયો છે, તો સોસાયટીના રહીશો તથા અવર જવર કરતા લોકો સહિત રોડ ઉપર આવેલ દુકાન માલિકોએ રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી ન થતાં હાલ તો અંધારપટને લઈને વાહન ચાલકો તથા અવર જવર કરતા લોકો ખાડાઓમાં પટકાય છે ને પોતાના હાડકા ભાગવાનો વારો આવ્યો છે. તો રજૂઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા હાલ તો જાણે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ.